તપ ઋતુનો પહેલો રવિવાર ઈસુમાં અને ઈસુ દ્વારા ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માનવજાતે એ શુભ સંદેશમાં એટલે કે ઈસુમાં શ્રદ્ધા રાખવાની છે. આ તપ ઋતુ દરમિયાન આપણે પણ આપણી જાતને ઈશ્વરના રાજ્ય માટે વિશેષ રીતે તૈયાર કરીએ. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 12-15. પછી પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. 40 દિવસ સુધી તેઓ અરણ્યમાં રહ્યા. તે દરમિયાન શૈતાને તેમની કસોટી કરી. તેઓ ત્યાં રાની પશુઓ ભેગા રહેતા હતા અને દેવદૂતો તેમની સેવા કરતા હતા. યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં 40 દિવસના જળ પ્રલય પછી ઈશ્વરનું અને તેમના વંશજો સાથે કરાર કરે છે કે હવે પછી જળ પ્રલયથી કદી પણ બધા જીવોનો અને પૃથ્વીનો નાશ કરવામાં આવશે નહીં. મેઘધનુષ ઈશ્વરના માનવ સાથે થયેલા કરારની યાદ અપાવશે. નવા કરારમાં છેલ્લા ભોજન સમયે આસવથી ભરેલો પ્યાલો લઈ ઈસુ કહે છે, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ સૌની મુક્તિને અર્થે રેડાવવાનું છે. ઈસુએ બીજે દિવસે ક્રૂસ ઉપર પોતાનું લોહી વહેવડાવી આ કાયમી કરાર આખી માનવજાત સાથે કર્યો છે. ઈશ્વર આપણા પાપ માફ કરી આપણને સ્વર્ગમાં તેમની સાથે લઈ જશે. ઈશ્વર એનો કરાર પાળે છે. આપણે પક્ષે આપણે ઈશ્વરને વફાદાર છીએ ખરા? આજના શુભ સંદેશમાં સંત માર્ક આપણને જણાવે છે કે પોતાના ઉપદેશનો આરંભ ઈસુએ આ શબ્દોથી કર્યો, સમય પાકી ગયો છે, એટલે ઈશ્વર ભણી પાછા વળવાનો સમય થઈ ગયો છે. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આપણા અંતરમાં ઈશ્વરનું રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. ઈશ્વરે આપણા અંતરને આનંદ, પ્રેમ અને શાંતિથી ભરી દીધા છે. હૃદય પલટો કરો, સમય પાકી ગયો છે, એટલે પાપનો પસ્તાવો કરી પ્રાયશ્ચિત સંસ્કાર દ્વારા ઈશ્વર પાસે જઈએ, પાપોની માફી માંગીએ અને માફી આપીએ. શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખવાની સાથે શુભ સંદેશ અનુસાર જીવન જીવવાનું છે. આખી તપ ઋતુ દરમિયાન આપણો આ કાર્યક્રમ બની રહે તો કેવું સારું. રણમાં તપશ્ચર્યા કરતા ઈસુ પર આપણી નજર મંડાયેલી રહે. અનિષ્ટ સામે ઝઝૂમવાની આપણને શક્તિ મળે. કસોટી વખતે આપણને ટકાવી રાખે એવી પ્રાર્થના ઈશ્વરને કરીએ. તમે દિવસને તમે
दुख संताप ने कष्ट का।